નાનપણથી સંઘર્ષ જોનાર વ્યક્તિ ક્યારેક ભાગી જતો હોય છે, પરંતુ અમદાવાદની એવી બે દીકરીઓ જે નાનપણથી જ સંઘર્ષ સાથે મોટી થઈ અને પોતાની મહેનત થકી આગળ આવી આજે નેશનલ ગેમ્સની ફૂટબોલ ટીમમાં પસંદગી પામી ગોલ્ડ મેળવવા તૈયારી કરી રહી છે, ત્યારે આવવું જોઈએ આ રિપોર્ટમાં દીકરીઓના સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણારૂપ કહાની. આર્થિક સ્થિતિ નબળી પણ મનોબળ મજબૂત. ગુજરાતનું ગૌરવ બની અમદાવાદની બે દીકરી. અથાગ પરિશ્રમ બાદ નેશનલ ગેમ્સમાં પસંદગી. સફળતા એને જે વરે જે પરસેવે નહાય. આ કહેવતને સાર્થક કરી છે અમદાવાદની 15 વર્ષની ખુશબુ સરોજ અને 16 વર્ષની રબારી માયા નામની ખેલાડીએ. આ બંને ખેલાડીઓ સંઘર્ષ સાથે મોટી થઈ છે, પરંતુ પોતાના અડગ મનોબળના લીધે આજે નેશનલ ગેમ્સની ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ખુશબુ અને માયા બંને અભ્યાસની સાથોસાથ ફૂટબોલની ટ્રેનિંગ થલતેજ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા 1-2માંથી મેળવી હતી. હાલ બંને વિશ્વ ભારતી ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણે છે. ખુશબુ અને માયા બંને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. ધોરણ 11માં ભણતી ખુશબુના પરિવારમાં 7 સભ્યો છે. પિતા માળી કામ કરે છે, જ્યારે માતા અને ખુશબુ લોકોના ઘરે કચરા પોતા કરે છે. ખુશબુની મોટી બહેન બ્યુટી પાર્લરનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 6 વર્ષથી ખુશબુ ફૂટબોલની પ્રેક્ટિસ કરે છે અને અત્યાર સુધી કુલ 3 વખત સ્વીડન ખાતે ઇન્ટરનેશનલ ગેમ રમી ચૂકી છે. मैं एक ऐसे फैमिली से बिलोंग करती हूँ जहाँ पे मतलब ऐसी कोई लड़की ऐसे खेलने नहीं जाती, कभी शॉर्ट्स पहनकर भी बाहर नहीं निकलती. और ऐसी फैमिली में से मैं बाहर निकली हूँ और इसके लिए मैंने बहुत स्ट्रगल किया है. मैं पहले दूसरों के घर पे काम करने जाती थी, जैसे झाड़ू पोछा वगैरह, ऐसा मैं और मेरी मम्मी घर पे दूसरों के घर पे काम करने जाते थे. જ્યારે માયા રબારી ધોરણ 12માં અભ્યાસ કરે છે, 2 વર્ષ અગાઉ તેના પિતાનું કેન્સરની બીમારીના કારણે મૃત્યુ થયું હતું અને હાલ માતાને પણ 4થા સ્ટેજનું કેન્સર છે. ઘરમાં 3 ભાઈ-બહેન છે, જેથી માયા અને તેની મોટી બહેને 3જા ધોરણથી બંને બીજાના ઘરે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું હતું. थलतेज से हूँ मैं. 4th क्लास में थी तब से मैं फुटबॉल ज्वाइन किया है. मेरी फैमिली में हम अभी 4 लोग ही हैं. मेरे पापा कैंसर की वजह से एक्सपायर्ड हो गए, मेरी मम्मी को भी अभी कैंसर की बीमारी है. हम 3 भाई-बहन ही अभी घर में. और मैं 4th क्लास से फुटबॉल ज्वाइन किया था, तब से मैं 4 नेशनल भी खेली हूँ. मैं नेशनल में भी कैप्टन रह चुकी हूँ, वाइस कैप्टन रह चुकी हूँ और हमारा नेशनल में भी बहुत अच्छा परफॉर्मेंस रहा है. मैं स्पोर्ट्समैन प्रैक्टिस प्लेयर ने सक्सेस अपावी हो. બંને દીકરીઓ કપરી પરિસ્થિતિમાં પણ સતત આગળ વધી રહી છે, ત્યારે બંને દીકરીઓના કોચ પણ સતત મહેનત કરાવીને સપના સાકાર કરવા માટે મદદરૂપ બની રહ્યા છે. દેખ ઇન લોકો હે ના મેન્ટલી ભી ટાયર્ડ હે વો ઓર ફિઝિકલી ભી ટાયર્ડ હે મગર ફિર ભી હે ના યે દોનો બચ્ચો ગિવ અપ નહીં કરતે હે વો આગે જાને કે લિયે હે ના બહુત કોશિશ કરતે હે. वो इतना टायर अच्छा ये छोड़ो अभी ऐसा मूड में नहीं है, इसीलिए हम लोग सीखना है इनके लिए. दीकरियो नेशनल गेम्स थकी पोताना परिवार ने उजागर वा माटे सतत मेहनत करी रही छे, तेमज नेशनल गेम्स मा पण सारो परफॉर्मेंस आपीने बन्ने दीकरियो गुजरात अने देश नो नाम रोशन करे तेवी सौने आशा छे. टीवी 9 अमदावाद.